નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 9 ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય 2.2. પણ તેની પહેલાં આપણે બહુપદી આપણે જોઈ ચૂક્યા છીએ પહેલા સ્વાધ્યાયમાં. હવે આપણે જોવાના છીએ બહુપદી અને તેના શૂન્યો. શૂન્યો એ શબ્દ આપણા માટે નવો છે, આપણા માટે એનો જૂનો શબ્દ છે ઉકેલો. તો ઉકેલ ક્યારે મળે? પહેલી વાત તો એ છે કે ઉકેલ, માની લો કે આપણી બહુપદી એ 3x + 5 છે. તો 3x + 5 આ બહુપદી છે, પણ જ્યારે આને આપણે બરાબર શૂન્ય જ્યારે લઈએ છીએ ત્યારે શું થઈ જાય છે? એ સમીકરણ થઈ જાય છે. કારણ કે આપણને ખબર છે કે ઉકેલ હંમેશા કોનો હોય છે? સમીકરણનો. તો આ ઉકેલ તમે બોલશો અથવા તો શૂન્ય, આ બંને શબ્દો સરખા છે. હવે આનો બહુપદીનો ઉકેલ, આ પદાવલીનો ઉકેલ આપણે શોધતા શીખી ગયા છીએ. અહીંયા આપણે કોને શોધવાનો છે? એક્સને. તો અહીંયા 5+ છે, સામેની સાઈડ જશે તો -5. અને હવે મારે એક્સ જ જોઈએ છે, એટલે 3 અહીંયા ગુણાકારમાં છે, સામેની સાઈડ જશે તો -5/3. તો અહીંયા તમે કહી શકો કે એક્સ બરાબર -5/3 એ આપેલી બહુપદી 3x + 5નો ઉકેલ છે. આ ઉકેલ શોધો. હવે આપણને એમ પૂછવું હોય કે ભાઈ 3x + 5 આ બહુપદીમાં એક્સ બરાબર -5/3 એ તેનો ઉકેલ છે કે નહીં એ ચકાસો. તો આપણે શું કરશું કે જ્યાં આપણને એક્સ દેખાય ત્યાં આપણે શું મૂકશું? તો 3 એક્સની જગ્યાએ -5/3 + 5. અહીંયા તમે જોશો તો 3 કેન્સલ થઈ જશે, કોણ વધશે? -5 અને +5, આ બંને ઉડી જશે. તો જવાબ શું મળશે? શૂન્ય. એનો મતલબ કે એક્સ બરાબર -5/3 એને 3x + 5માં મૂકતા એ જવાબ જો શૂન્ય મળે તો એક્સ બરાબર -5/3 એ આપેલી બહુપદીનો શૂન્ય અથવા તો ઉકેલ થાય. ઘણી વખત આપણને આવું પણ આપવામાં આવે કે કોઈ બહુપદી છે x² + 2x + 1, જેમાં એક્સ બરાબર 3 કિંમત લઈ લો. તો આપણે શું કરશું? આ 3 કિંમત લઈ અને આની કિંમત શોધવાની કહે તો જ્યાં આપણને એક્સ દેખાય તો એક્સ છે તો x² એટલે 3નો વર્ગ, 2 કૌંસમાં x એટલે 3 + 1, 3નો વર્ગ 9, 3 2 6 + 1 = 16. ઘણી વખત તમને આવું પણ પૂછવામાં આવ્યું હોય કે P(5) શોધો. તો P(5) અને x = 3 આ બંને સરખું જ છે, એટલે x = 5. અત્યારે આપણી પાસે x = 5 છે. કેમ? કેમ કે આ પદાવલી એ P(x) તરીકે પણ ઓળખી શકાય. P એ કોનો છે? પોલિનોમિયલ્સનો. અને અહીંયા જે ચલ છે એ શું લેવામાં આવ્યો છે? x. તેથી P(x) તરીકે લઈ શકાય છે. એટલે અહીંયા જો P(5) શોધવાનો કીધો હોય તો તમે કેવી રીતના શોધશો? તો P(5) બરાબર જ્યાં એક્સ દેખાય ત્યાં 5 મૂકી દો તો 5નો વર્ગ, 2 કૌંસમાં 5 + 1, 5નો વર્ગ 25 + 10 + 1 = 36. તો હંમેશા યાદ રાખજો કે કોઈ પણ બહુપદી આપી હોય, તમને એમ પૂછવું હોય કે ભાઈ x² + 2x + 1 એમાં x = -3 એનો ઉકેલ છે કે નહીં, તો આપણે ચકાસવું હોય કે x = -3 એ આપેલી બહુપદીનો શૂન્ય અથવા તો ઉકેલ છે કે નહીં, તો આપણે શું કરશું એના માટે? તો x = -3 મૂકી જોઈએ. તો -3નો વર્ગ + 2 કૌંસમાં -3 + 1, -3નો વર્ગ 9, કેમ કે -9 કોઈ પણ સંખ્યાનો વર્ગ એ હંમેશા ધન જ હોય છે. +6 + 1, 10 - 6 = શું મળે છે? 4. તો x = -3 મૂકતા આપેલી બહુપદીનો ઉકેલ કેટલો મળે છે? 4. જો શૂન્ય મળત તો x = -3 એ આ બહુપદીનો ઉકેલ થાત. પણ અહીંયા x = શું મળે છે? અહીંયા ઉત્તર શું મળે છે? 4. તેથી x = -3 એ આપેલી બહુપદીનો શૂન્ય નથી. યાદ રાખજો કે આ જે શૂન્ય છે કે નહીં અથવા તો એની કિંમત મૂકીને ઉકેલ મેળવો એ ઉકેલ છે કે નહીં, શૂન્ય છે કે નહીં, આ બંને પ્રશ્ન સમાન છે. અથવા તો જ્યારે x = 3 લઈને, x = 5 લઈને, તમને ચલની કોઈ કિંમત લઈને તમને કિંમત શોધવાની પણ કહેશે. તો આપેલું
જે આગળનું સ્વાધ્યાય છે એ ખૂબ જ સરળ છે. અત્યારે જે આપણે થિયરી જોઈ એ થોડી ઘણી તમે સમજી લેશો એટલે ખૂબ જ સરળતાથી તમે એને સોલ્વ કરી શકશો. તો જોઈએ સ્વાધ્યાય શું કહેવા માગે છે. 2.2 શરૂઆત કરીએ આપણે. પહેલો પ્રશ્ન છે કે એક્સની કિંમત, જે નીચેની કિંમત એક્સ બરાબર 0, એક્સ બરાબર -1 અને એક્સ બરાબર 2 આપેલું છે, તો એની કિંમત માટે આપેલી જે આ બહુપદી છે તેના મૂલ્ય શોધવાના છે. તો હું અહીંયા પહેલાં બહુપદી લખી દઉં છું. બહુપદી છે આપણી 5x - 4x² + 3. તો આને તમે p(x) પણ લખી શકો છો. મેં તમને આગળ કીધું તેમ કે આ બહુપદી છે જેમાં ચલ કોણ છે x, એટલે p(x) લખ્યું છે. હવે અહીંયા તમને શું કીધું છે, x બરાબર તમે 0 લઈ લો. તો x બરાબર 0 લઉં તો 5x ની જગ્યાએ 0 -4x ની જગ્યાએ 0² + 3. કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથેનો ગુણાકાર 0, શૂન્યનો વર્ગ 0 અને શૂન્ય સાથેનો ગુણાકાર 0 + 3, એટલે જવાબ શું મળશે, 3. અહીંયા તમે જોશો તો p(x) આપણો બદલાવાનો નથી, એ કોણ રહેવાનો છે, 5x - 4x² + 3. પણ એક્સની કિંમત હવે બદલાવાની છે, શું થઈ જશે, -1, કારણ કે એક્સ બરાબર -1 માટે કિંમત શોધવાની છે. તો 5x ની જગ્યાએ -1, -4x ની જગ્યાએ -1 + 3. તો અહીંયા તમે જોશો તો આ 5 × -1 એટલે -5, -4 × 4 = 3. તો -5, 4 ને 3, 7, -5 + 7 એટલે જવાબ શું આવશે, 2. તો આની કિંમત તમને શું મળી, 2. એક્સ બરાબર -1 એ આપેલી બહુપદીમાં મૂકતા એની કિંમત આપણને 2 મળે છે. એ જ પ્રમાણે અહીંયા p(x) આપણે ફરીથી લઈ લઈએ, 5x - 4x² + 3. આ જ બહુપદી માટે આ 3 અલગ અલગ વેલ્યુ મૂકીને આપણે કિંમત શોધવાની છે. તો હવે એક્સ બરાબર શું મૂકવાનું છે, 2. તો એક્સ બરાબર 2 મૂકી જોઈએ. તો 5x ની જગ્યાએ 2, 4 2² + 3. તો અહીંયા તમે જોશો તો 5 × 2 = 10, -4 2² કેટલો થઈ જશે, 4 + 3, એટલે 10 - 16 + 3. 10 + 3 = 13, -16 એટલે 13 - 16 = -3. તો આ આપણો પહેલો પ્રશ્ન છે, ખૂબ જ સરળ છે. આપણને એવું કહેવામાં આવ્યું છે કે એક્સની જે કિંમત આપેલી છે, એક્સ બરાબર 0, એક્સ બરાબર -1 અને એક્સ બરાબર 2, તો એની કિંમત માટે આ બહુપદીનું મૂલ્ય શું થાય. તો આપણે જ્યાં જ્યાં એક્સ દેખાય ત્યાં પહેલાં આપણે શું મૂકવાનું છે, 0. એના પ્રમાણે આપણને 3 કિંમત મળી. પછી જ્યાં જ્યાં આપણને એક્સ દેખાય ત્યાં આપણે -1 મૂકવાનું છે, તો એ પ્રમાણે 2 મળ્યા, અને એ જ પ્રમાણે 2 મૂકીએ તો -3 મળે છે. તો આ પહેલો પ્રશ્ન છે, ખૂબ જ સરળ છે, માત્ર તમારે કિંમત મૂકીને એનો જવાબ લાવવાનો છે. આ છે આપણો પ્રશ્ન નંબર 1. હવે જોઈએ આપણો પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 શું કહે છે, કે નીચે આપેલી દરેક બહુપદી માટે p(0), p(1) અને p(2) શોધો. હવે આ પણ ખૂબ જ સરળ છે, જે આપણે પ્રશ્ન નંબર 1 ગણ્યો છે એ જ પ્રમાણે ગણવાનો છે. તો અહીંયા હું પહેલાં લઈ લઉં કે આ p(y) બરાબર શું છે, y² - 1 અને 1. હવે અહીંયા તમને શું કીધું છે, p(0) લેવાનું છે. તો જો p(0) લઉં તો એનો મતલબ શું થયો, વાય બરાબર શું થઈ ગયું, 0. તો 0² - 0 + 1 એટલે શું થશે, 1. એ જ પ્રમાણે p(y) બરાબર શું છે, y² - y + 1. હવે અહીંયા p બરાબર આપણે શું લેવાનું છે, p(1) લેવાનું છે. તો વાયની જગ્યાએ શું લેશું, 1. તો 1² - 1 + 1, 1² - 1 - 1 + 1, -+ કેન્સલ એટલે શું વધશે, 1. એ જ પ્રમાણે p(y) તો આપણું એનો જ રહેવાનો છે, બહુપદી બદલાવાની નથી, પણ બહુપદીમાં વાયની કિંમત બદલાવાની છે. હવે શેના માટે આપણે જોવાના છીએ, 2 માટે. તો y = 2 લઈ લો, તો 2² - 4 - 2 + 1, 1 ને 4 = 5 - 2 એટલે 5 માંથી 2 જાય તો 3. ખૂબ જ સરળ છે, માત્ર આપણે બહુપદી સમજી લેવાની છે કે બહુપદી કઈ છે અને એમાં કઈ કિંમત મૂકવાની છે. અહીંયા પણ આપણને
પી ઓફ ટી આપેલું છે. મેં શા માટે પી ઓફ ટી લીધું છે, કારણ કે આપણને ચલ શું આપ્યો છે, ટી. તો પી ઓફ ટી અહીંયા આપણને આપ્યું છે તો 2 + t + 2t² -t³. એમાં આપણને શું કીધું છે, પી ઓફ 0 શોધવાનું છે. તો ટી કોણ થઈ ગયો, 0. તો 2 + 0 + 2² -0³. તો આ તો આ 0 છે, આ પણ 0 થઈ જશે, આ પણ 0 થઈ જશે, એટલે શું વધશે, માત્ર 2. હવે એ જ પ્રમાણે પી ઓફ 1 લઉં તો 2 + t ની જગ્યાએ 1, 2 t ની જગ્યાએ 1 મૂકું તો 1² -1³. તો 2 + 1, 1² 1, 1 × 2 = 2, -1, -1 + 1 કેન્સલ, એટલે 2 + 2 શું વધશે, 4. એ જ પ્રમાણે પી ઓફ ટી આપણને શું આપ્યો છે, 2 + t + 2t² -t³. એમાં પી ઓફ 2 શોધવાનો છે, એટલે ટી બરાબર 2 લઈ લઈશું. તો 2 + 2 2² -2³. તો 2 + 2 + 2² 4, 4 × 2 = 8 -2³ = 8 -+ કેન્સલ, એટલે શું આવશે, 4. તો આ પ્રમાણે પ્રશ્ન નંબર 2માં આપણી પાસે કુલ 4 સમ છે, એમાંથી 2 સમ આપણે અહીંયા કર્યા છે. એ જ પ્રમાણે બાકીના જે 2 સમ છે, સમ હોમવર્કમાં તમારા માટે શું છે, ક્વેશ્ચન 2 એમાં 3rd અને 4th, ત્રીજો અને ચોથો જે સમ છે એ તમારે ઘરે જાતેથી ટ્રાય કરવાની છે. એમાં પણ સેમ જ છે, તમને એક બહુપદી આપેલી છે, એ બહુપદીમાં તમારે માત્ર એક્સની અથવા તો ટીની અથવા તો વાયની જે પણ કિંમત હોય એમાં પી ઓફ 0, પી ઓફ 1 અને પી ઓફ 2 શોધવાનો છે. તો આગળ વધીએ, આ સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ શું કહેવા માગે છે. પ્રશ્ન નંબર 3 છે કે નીચે આપેલી બહુપદીમાં સામે દર્શાવેલ એક્સની કિંમત એ આપેલી બહુપદીના શૂન્ય છે કે નહીં એ ચકાસવાનું છે. એનો મતલબ શું કીધો છે આપણને, આપણે જેમ સમજાતા એમ કે આપણને પી ઓફ એક્સ આપેલું છે, હું લઈ લઉં છું અહીંયા, પી ઓફ એક્સ બરાબર 3x + 1, જ્યાં એક્સ બરાબર શું છે, -1³. તો આપણે અહીંયા પી ઓફ એક્સ છે, એક્સની જગ્યાએ શું લેવાનું છે, -1³. તો 3 એક્સ છે, તો એક્સની જગ્યાએ -1³ + 1 + 3 ભાગાકારમાં અને ગુણાકારમાં છે એટલે ઉડી જશે 3, અને કોણ વધશે, -1 અને +1. તો -1 + 1 શું મળે, 0. આપેલી બહુપદીમાં એક્સ બરાબર -1³ મૂકતા આપણને જવાબ શું મળે છે, 0. તેથી એક્સ બરાબર -1³ એ બહુપદી 3x + 1 શૂન્ય છે અથવા તો ઉકેલ છે. બેમાંથી જે તમને પૂછ્યું હોય એ લખવાનું છે. એનો મતલબ કે ઉકેલ શોધવા માટે, ઉકેલ છે કે નહીં એ ચકાસવા માટે આપણે શું કરવાનું છે, તો આપણને જે કિંમત આપવામાં આવી છે એ આપેલી બહુપદીમાં મૂકવાની, અને એનું સાદુરૂપ આપતા જો આપણને ઉકેલ શૂન્ય મળે તો એનો શૂન્ય છે, અને જો શૂન્ય ન મળે તો ઉકેલ નથી. આમાં જોઈ લઈએ તો પી ઓફ એક્સ કોણ આપવામાં આવ્યું છે, 5x - π, જ્યાં એક્સ બરાબર તમને શું લેવાનું કીધું છે, 4/5. તો પી ઓફ એક્સ, એક્સની જગ્યાએ 4/5 હું 5 લઈ લઉં તો 5 × એક્સની જગ્યાએ 4/5 -π. તો 5 કેન્સલ થઈ જશે, કોણ વધશે, 4 -π. તો અહીંયા તમે જુઓ કે આ શૂન્ય મળે છે, શૂન્ય નથી મળતું, તેથી એક્સ બરાબર 4/5 એ બહુપદી 5x - π અવયવ નથી. એનો મતલબ તમે સીધો સમજી શકો છો કે જો એક્સ બરાબર અથવા તો જે પણ તમને ચલ આપ્યો હોય એની કિંમત મૂકતા, બહુપદીમાં એની કિંમત મૂકતા, જો જવાબ આપણને શૂન્ય મળે તો ઉકેલ છે, અને જવાબ જો શૂન્ય ન મળે તો એ ઉકેલ નથી. તો અહીંયા આપણે આપણો સ્વાધ્યાય પૂર્ણ કરીએ છીએ. ખૂબ જ સરળ છે, એક વખત તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને ખૂબ જ સરળતાથી આવડી જશે. હજુ તમને શૂન્ય શું છે, ઉકેલ શું છે ના ખબર હોય, અથવા તો બહુપદી કોને કહેવાય એ ના ખબર હોય, તો આપણે આની પહેલાંનો જે વિડીયો છે એ પણ હું તમને એક વખત જોવા માટે કહીશ. તો આ છે આપણો
સ્વાધ્યાય 2.2 તો નવા સ્વાધ્યાય સાથે અને નવા વિડીયો સાથે વિડીયો લેક્ચર સાથે આપણે ફરીથી મળીએ. નમસ્કાર.